गुड मॉर्निंग। सेमेस्टर टू स्टैंडर्ड फोर सब्जेक्ट इंग्लिश। आज आप इंग्लिश में ग्रामर टॉपिक में प्रोनाउन्स विषे सीखवाना छे। प्रोनाउन्स एटले के सर्वनाम। वाक्य में क्यारे आपणे सर्वनाम वापरीए छे ते तो हमेशा आई जोड़े आवे एम। आई पासे शू आवशे? एम आवशे। तो आई प्लस एम मतलब के आई पासे हमेशा एम आवशे। बराबर। ज्यारे पण वाक्य केवुं होय एक वचन में होय त्यारे यू जोड़े आर आवशे। यू जोड़े शू आवशे? आर। यू एटले तू। आपणे कहीए छे के यू आर अ गीता, शू तू गीता छे? एवुं थशे ने, यू आर अ गीता, तू गीता छो। ही जोड़े आवशे हमेशा इज। ही पासे शू आवशे? इज आवशे। एना पछी आवे छे सी। सी पासे पण इज आवशे। अने त्रीजू वाक्य एक छेलू छे, इट पासे इज आवशे। तो आई पासे एम, यू पासे आर, ही शी इट पासे इज आवशे। बराबर। आ बधाए याद राखवानुं छे। आ कोष्टक बधाने याद रहेवुं जोईए। आगळ जोईए। आई एटले हूँ, पोते। आई एटले हूँ। यू एटले तमे। आपणे કોઈકને પૂછીએ ને તો તમે કરીને પૂછવું પડે કે તમે કોણ છો એવી રીતે। અને હી શી ઇટ એટલે કે તે, દૂરની વસ્તુ બતાવવા માટે આપણે કહીએ છીએ ને, કે કોઈકને પૂછવા માટે। પહેલું અહીંયા તમને એક ચિત્ર દેખાતું હશે, વાક્ય નીચે આપેલું છે આઈ એમ ગોપાલ। આઈ એમ ગોપાલ એટલે કે હું ગોપાલ છું। આઈ પાસે શું આવ્યું? એમ। યુ આર ગીતા, યુ આર ગીતા, તું ગીતા છો। શું કહે છે? તું ગીતા છો। યુ આર ગીતા એટલે કે તું ગીતા છે અથવા તો તું ગીતા છો। બરાબર। આગળ જોઈશું। સી ઇઝ રાધા। અહીંયા એક છોકરો છે, અહીંયા એક છોકરી છે। તો છોકરો છોકરીને કહે છે શી ઇઝ રાધા। શી ઇઝ રાધા કે તે રાધા છે। અને હી ઇઝ અબ્દુલ। હી ઇઝ અબ્દુલ એટલે કે તે અબ્દુલ છે। તમને બધાને ખબર છે કે હી શી ઇટ એટલે કે તે થાય, અને હી શી ઇટ પાસે ઇઝ આવશે। બરાબર। હવે આવ્યું ઇટવાળું વાક્ય। ઇટ ઇઝ અ સ્પેરો। શેનું ચિત્ર આપેલું છે? ચકલીનું ચિત્ર આપેલું છે। તો ઇટ ઇઝ અ સ્પેરો। તો આ શેનું ચિત્ર આપેલું છે ઉપર તમને? ચકલીનું। તો તે ચકલી છે। ઇટ ઇઝ ઇટ, ઇટ એટલે તે, સ્પેરો એટલે ચકલી, એટલે કે તે ચકલી છે। નીચે તમને એક ચિત્ર આપેલું છે, બોલનું ચિત્ર છે। બરાબર। તો ઇટ ઇઝ અ બોલ। ઇટ ઇઝ અ બોલ કે તે દડો છે। બરાબર। તો આ વાળા વાક્ય હતા ઈટવાળા। તો આપણે આઈવાળા વાક્ય જોયું, યુવાળું પણ જોયું, હી શી ઈટવાળું પણ જોયું। હવે અહીંયા તમને કેટલીક ખાલી જગ્યા આપવામાં આવી છે। એમ ઇઝ આર વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। તમને બધાને ખબર છે કે યુ જોડે શું આવે? વેરી ગુડ। યુ જોડે આવશે આર। તો યુ આર અ બોડી, ઓકે। બીજી ખાલી જગ્યા જોઈશું, ઈટ ખાલી જગ્યા અ પેન। ઈટ પાસે શું આવે? વેરી ગુડ, ઇઝ। તો ઈટ ઇઝ અ પેન। બરાબર। ત્રીજું વાક્ય જોઈશું, શી ખાલી જગ્યા પારુલ। શી પાસે પણ શું આવશે? ઇઝ આવશે। તો શી ઇઝ પારુલ, ઓકે। હવે આપણે આગળની ખાલી જગ્યા જોઈશું। ચોથી ખાલી જગ્યા આપેલી છે આપણને, આઈ ખાલી જગ્યા અ કાર્પેન્ટર। ચલો આઈ જોડે શું આવશે? વેરી ગુડ। તો આઈ એમ અ કાર્પેન્ટર। હી ખાલી જગ્યા અ નીતિન। હી જોડે પણ શું આવશે? ઇઝ। તો હી ઇઝ નીતિન। તો આપણે આ ખાલી જગ્યા નોટબુકમાં લખવાની છે।